એક દેશ એક ટેક્સ જીએસટી લાગુ થવાના બે વર્ષ પૂર્ણ થયા છે. અમદાવાદમાં જીએસટીના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી પ્રસંગે એક કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, મુખ્ય સચિવ જયંતસિંહ, ચીફ કમિશનર અજય જૈન, પીડી વાઘેલા ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે અધિકારીઓએ કહ્યું કે જીએસટી લાગુ થયા બાદ 9,84,000 નવા કરદાતાઓની નોંધણી થઈ છે. વર્ષ 2018-19માં 63,550 કરોડની આવક થઈ છે અને 3,800 કરોડના રિફંડ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારની તિજોરીને જીએસટી લાગુ થયા બાદ 4,000-5,000 કરોડનું નુકસાન થાય છે, જો કે જીએસટી કાઉન્સિલની રાજ્યોને નુકસાન ભરપાઈ કરી આપે છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રજાહિત માટે લેવાયેલો આ નિર્ણય લાંબા ગાળે દેશ માટે ફાયદાકારક રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નુકસાન થાય છે આવકમાં, ભેટ વખતે જે આવક હતી એના કરતા ઘટાડો થાય છે, પણ આપણને સંતોષ એ છે જીએસટી કાઉન્સિલ દર વર્ષે 14% આવકની ગ્રોથ સાથે જે આવક રાજ્યને મળવાની હોય એમાં જે ઘટાડો થયો હોય તે ભરપાઈ કરી આપે છે. નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે દેશના મોટા ભાગના રાજ્યો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવાનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાત સરકાર પણ તેનો વિરોધ કરે છે. જ્યારે વેટમાં જે આવક આવે એ 100% રાજ્ય સરકારની પોતાની આવક છે, એટલે પેટ્રોલ ડીઝલને જો જીએસટીમાં લઈ જવું હોય તો પહેલું તો વેટની જે ગુજરાત સરકાર કે બીજા રાજ્યોની જે આવક છે એનો અડધો ભાગ ભારત સરકારને આપવો પડે. એમાં કોઈ પણ રાજ્ય સહેજ પણ સંમત નથી, કારણ કે રાજ્યોની પોતાની આર્થિક ક્ષમતા આવક પણ હોવી જોઈએ, જેથી સરકારો પ્રજાકીય કામો અને યોજનાઓ